नमस्कार, लाइव गुजरात न्यूज साथे हूँ छू रवि राठौर। नजर करिए एक फास्ट न्यूज पर। अंबाजी में एक सप्ताह अगाउ पुलिस ने बेदरकारी ने लीधे नवजात शिशु की माता नो गर्भमात मौत निपजाना आक्षेप उठवा पाम्या छे। त्यारे आ तमाम घटना की न्यायिक तपास माटे डीसाना रबारी समाज द्वारा आजे नायब कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यो हतुं। कोरोना रूपी समस्याए काढ़ो केर वर्ताव्यो छे। आ राक्षस रूपी समस्याए जनजीवन ने गमरोडी ने तमाम ने स्थिति कफोड़ी करी दीधी छे। त्यारे दर्दीओनी सेवामां लागेला कोरोना वोरियर्स पर पोताने बचावी शक्या नथी। आ परिस्थितिनो कायमी उकेल हवे सयाजीराव होस्पिटले लावी दीधो छे, जेमां कोरोना वोर्डमां सेवा आपवा 3 रोबोट्स राखवामां आव्या छे, जेना थकी कोरोना संक्रमित थनार दर्दीओ आવનાર દિવસોમાં સાજા થઈ શકશે। કચ્છના માંડવીમાં ખારવા સમાજ દ્વારા દરિયાઈ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। દરિયાઈ નવા વર્ષ અનુસાર વર્ષમાં 365મો છેલ્લો દિવસ એટલે કે ગાફલ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉજવણી સાગરખેડુ ખારવા સમાજ દ્વારા દર વર્ષે રંગેચંગે ઉજવાય છે। સમગ્ર હિન્દુ સમાજ વતી વિશ્વ હિન્દુ પરિષદ ધાનેરા શાખા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં કતલખાના બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી। गत तारीख 20ना रोज कोरोनाना वधता प्रकोपने लईने कप्पणवन नगरपालिका द्वारा वेपारी महामंडळ साथे बैठक योजवामां आवी हती। आ बैठकमां पालिका अने वेपारी भाईओ द्वारा सर्वानुमते शहेरनी तमाम दुकानो 21 जुलाई थी 31 जुलाई सुधी सवारना 7 थी बपोरना 3 वाग्या सुधी ज खुल्ली राखवानो निर्णय करवामां आव्यो हतो। ફરી એકવાર વિકાસશીલ ગુજરાતના બુલંદનારા પોકળ સાબિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલ સાજોર ગામના રહીશોની દારૂણ પરિસ્થિતિમાં જિંદગી જીવતા હોવાની વર્વી વાસ્તવિકતા સામે આવી છે। અહીંના ગરીબ લાભાર્થી લોકોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પણ બારોબાર સ્થગિત થતી હોવાના આક્ષેપો ગામ લોકો દ્વારા કરાયા છે। સાથે જ ગામમાં જે શૌચાલયો બનાવવામાં આવ્યા છે તેમાં પણ ગેરરીતિ થઈ હોવાની વાતો સામે આવી છે। ફરી એકવાર ગતિશીલ ગુજરાતની વાતો પોકળ થતી જોવા મળી છે। ઉના તાલુકાના ખજુદરા ગામની અપંગ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ખાટલા પર બેસાડી નદી પાર કરાવી હોસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી। ઉલ્લેખનીય છે કે આ ગામને શહેર સાથે જોડતા રસ્તા વચ્ચે આવેલ નદી પર કોઈ પણ પ્રકારનો પુલ કે રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં આ ગામની પરિસ્થિતિ વિકટ બને છે, જેને લઈને આકસ્મિક સંજોગોમાં અહીંના રહીશોને પારવાર હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી, જેને લઈને કોવિડની ગાઈડલાઈનમાં લીરે લીરા ઉડ્યા હતા। મંદિરના પરિસરમાં ધક્કા મુક્કી અને ટોળા સાહીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો। પોલીસે લાઠીચાર્જ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામે આવેલ શાંતિનગર 2 પાસે ટ્રેક્ટર ચાલકે બે સાયકલ સવાર શ્રમજીવીને અડફેટે લેતા ઘટનાસ્થળે બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, ઉપરાંત શિક્ષકોએ શાળામાં આવવા બાબતે રોટેશન પદ્ધતિ અમલ કરવા જાણ કરાઈ છે। જો કે કચ્છમાં અમુક શિક્ષકોએ રોટેશન પદ્ધતિ મિની વેકેશન ગણી લેતા તંત્ર દ્વારા તમામ શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે। કચ્છમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। કચ્છમાં હાલમાં 3 હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ છે, જેમાં હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આવનાર દિવસો માટે નવી હોસ્પિટલ આઈડેન્ટિફાય કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ડીડીઓ પ્રભાવ જોશીએ કહ્યું હતું। કોરોનાની મહામારી વચ્ચે બેકાર બનેલા સુરતના રત્નકલાકારોને પડી રહેલી તકલીફોને વાચા આપવા સુરત રત્નકલાકાર વિકાસ સંઘ આગળ આવ્યું છે। રત્નકલાકારોને આર્થિક સહાય માટે સુરત રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા સુરતના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આવેદન આપી સરકાર પાસે રજૂઆત કરવા અપીલ કરવામાં આવી હતી। નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવતા સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના કતારગામ ખાતે પણ ભાજપા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવાયું હતું। અયોધ્યા ખાતે 5 ઓગસ્ટના રોજ આયોજિત રામ જન્મભૂમિ શિલાપૂજનમાં સુરતથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે તાપી નદીનું જળ અને સુરતની માટી સાથેનો કળશ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રામ મંદિરના નિર્માણ માટે વિવિધ દ્વારા સમગ્ર ભારતભરમાંથી પવિત્ર સ્થળોની માટી અને જળ મોકલવામાં આવી રહ્યા છે, જેને મંદિરના પાયામાં નાખી યાદગીરી બનાવાશે। બનાસકાંઠાના ડીસા તાલુકાના 3 વર્ષનો શિવમ પોતાના બાળપણની મજા માણી રહ્યો હતો, પરંતુ 7 મહિના પહેલા અચાનક શિવમનું પેટ દિન પ્રતિ દિવસ વધવા લાગ્યું હતું, જેમાં અમદાવાદના સિવિલ સર્જનો દ્વારા કરવામાં આવેલ મેન્સેન્ટ્રિક સિસ્ટનું સફળ ઓપરેશન 2.5 કલાક સુધી ચાલ્યું હતું। અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં આ પ્રકારના 822 ઓપરેશનો નોંધાયા છે। અંદાજે 2.50 લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં આ પ્રકારનો કિસ્સો જોવા મળે છે।
છેલ્લા કેટલાય સમયથી જે સમીકરણો સામે આવી રહ્યા છે તે તમામ સમીકરણોથી હટકે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના અને બિન ગુજરાતી એવા સી આર પાટીલની નિમણૂક કરતા જ ભાજપના નેતાઓ આશ્ચર્ય સાથે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ અટકળો વચ્ચે આજે ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને શપથવિધિ યોજાઈ હતી. લાંબા સમયના લોકડાઉન બાદ અનલોક થતા ગુજરાતમાં બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસે બે અલગ અલગ સ્થળેથી રૂપિયા 58,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શિવ ભક્તો ભોળાનાથ મહાદેવને રીઝવવા આખો માસ તાપ અને ઉપવાસ કરશે. ગુજરાતના અનેક શિવાલયોમાં હર બહાર મહાદેવના નાદ ગુંજવા લાગ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના મહામારીના પગલે મહાદેવના દર્શન માટે ભક્તોની સામાન્ય ભીડ જોવા મળી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે સ્થાન મળ્યા બાદ હાર્દિક પટેલ આજે સત્તાવાર રીતે પ્રથમ વખત જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના મુલાકાતે આવ્યા છે. સૌ પ્રથમ જગતગુરુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી સ્થાનિક કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરો સાથે વાતચીત કરી હતી. દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિમાં થયેલ નુકસાનનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ જામનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેશોદના સરોડમાં ગૌચરની પેશકદમી હટાવવાની કામગીરી શરૂ થતા વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરમાં થયેલ દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં તંત્ર અને અનુસૂચિત જાતિના લોકો વચ્ચે ઘર્ષણ થતા કામગીરી બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે દિવસોમાં પેશકદમી દૂર કરવાની કામગીરી શરૂ થશે કે કેમ તે તો જોવાનું રહ્યું. રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાને વધુ ને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસનો વિધિવત શુભારંભ થયો છે. આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન પૂજા આરાધનાનું અનેરું મહત્વ છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે જામનગરના મંદિરોમાં લોકોની ભીડ થવાથી કે અન્ય પ્રકારે સંક્રમણમાં વધારો થવાની શક્યતાને ધ્યાને લઈને લોકો આરોગ્યની સુખાકારી અને કલેક્ટર રવિશંકરે ધર્મ સંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દરેક મંદિરોમાં સાવચેતી વ્યવસ્થા વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલ ફાસ્ટ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.